जूनागढ़ महानगर पालिका संचालित आंगणवाड़ी में छेल्ला 9 महीना थी भाड़ा चुकवामां विलंब। आंगणवाड़ीना समय ज बाळकोने रजा आपवामां आवे छे। जूनागढ़ महानगरपालिका संचालित आंगणवाड़ीना छेल्ला 9 महीनाथी भाड़ा चुकवामां विलंब। आंगणवाड़ी समय पहेला ज बाळकोने आपवामां आवे छे रजा। जूनागढ़ महानगरपालिका तंत्र द्वारा एक तरफ विकास की खूब मोटी मोटी बात करवामां आवी रही छे, त्यारे 179 आंगणवाड़ी मात्र 51 ज आंगणवाड़ी माटे महानगरपालिका द्वारा पोताना मकान बनावामां आव्या छे, જ્યારે 76 આંગણવાડી માટે હજુ સરકારના નિયત કરેલ ધારા ધોરણ મુજબ આંગણવાડી માટે મકાન ભાડે પણ નથી અને 48 મકાન તંત્ર દ્વારા માસિક 4000 લેખે ભાડે તો રાખવામાં આવે છે, પરંતુ ફક્ત જૂન 2022 એક જ મહિનાનું ભાડું ચૂકવવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 9 મહિનાથી ગ્રાન્ટના અભાવે ભાડા ચૂકવવામાં વિલંબ થયો છે, ત્યારે મકાન માલિકમાં ભારે રસ હોવા છતાં નાના બાળકો માટે માનવીય અભિગમ દાખવી મકાન ખાલી કરાવતા ન હોવાની વિગતો મળી રહી છે। બીજી તરફ પોતાના મકાનમાં ચાલતા આંગણવાડી મકાનના વર્કર બહેનો બાળકોને વહેલા છોડી દેતા હોવાની પણ વિગતો મળી છે, જોકે વર્કર બહેન અને અધિકારીઓ દ્વારા દોષનો ટોપલો વાલીઓ પર ઢોળી રહ્યા છે અને વાલીઓ જ વહેલા લઈ જાય તેવું જણાવે છે। કુપોષણ મુક્ત ભારત માટે સરકારના અથાગ પ્રયત્નો હોવા છતાં ક્યાંક ને ક્યાંક બેદરકાર કર્મચારીઓને કારણે આંગણવાડી કેન્દ્ર સરકારના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ નિયમિત ચાલતા ન હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર, બ્યુરો રિપોર્ટ સાગર નિર્મલ, જૂનાગઢ। બેન, તમારું નામ? આજે અત્યારે એક પણ બાળક નથી, તો શું કારણ છે? મારું નામ દીપક પરમાર છે, સિંબાવાડી નો રહેવાસી છું અને આંગણવાડી મેં ભાડે આપેલી છે। જૂનના મહિનાથી ભાડે આપેલી છે, 9 મહિનાથી આ એક જ ભાડું આવ્યું છે, હજી લગી ભાડું આવ્યું નથી અને આપણે ઓફિસમાં વારંવાર રજૂઆત કરીએ તો એક જ વસ્તુ કહે છે કે ગ્રાન્ટ નથી આવી અને મેપિંગ ચાલુ છે, તો એનું કીધી મેપિંગ પૂરું થાય એક આપણે જાણવાનું રહીએ અને હજી લગી ભાડું નથી આવ્યું, તો એનો જવાબ હું શા માટે તમે કોઈ એક્શન નથી લેતા? આપણે બાળકો માટે કે ભાઈ બાળકોનું ભવિષ્ય ન બગડે આપણે ખાલી કરાવીએ, તો એ હેરાન થાય એને હિસાબે આપણે ભલે રહ્યું એમનું મકાન ભાડા પણ ઉદ્દેશ બાળકોનું ભવિષ્યમાં એને કંઈ તકલીફ ન પડે।